મિત્રો, લોધીકા તાલુકાનો રાવકી ગામેથી હું કૃષ્ણરાજ જાડેજા. અમારા મિત્ર ગોરધનભાઈ સખિયા, હવે ગોરધનભાઈ સખિયાએ અત્યારે જીરામાં કમાલ કરી છે. હવે તમે જોઈ શકો છો આ જીરું. આ જીરું ગોરધનભાઈ કેટલા વીઘાનું છે? આપણે 10 વીઘા. આ 10 વીઘાનું જીરું છે. જબરજસ્ત તાકાતથી જીરું થયેલું છે અને ખૂબ ઉત્પાદન આવવાનું છે. હવે આપણે ગોરધનભાઈને પૂછી કે આની અંદર તમે શું તકનીક એવી કરી છે કે આ જીરું આટલું બધું હરું ભર્યું, કોઈ છોડ બગડ્યા નથી અને પાવરફુલ જીરું છે અત્યારે? આમાં ઓર્ગેનિક થઈને જ યુઝ કર્યું છે. હવે ઓર્ગેનિક એટલે ગોરધનભાઈનું કહેવાનું એવું થાય છે કે અમારું ગોલ્ડન દાણેદાર જે ખાતર આવે છે, જે જૈવિક ખાતરો અને આવા જે ગાય આધારિત ખાતરો છે એનું, અને ગાય આધારિત બીજી ઘણી બધી એવી દવાની પ્રોડક્ટ આવે છે એ બધી વાપરી અને જીરાને સંપૂર્ણપણે પૂરો પાક લીધો છે. હવે તમે જરા નજીક રાખજો, આ જીરાને બતાવજો. ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો તમે, અત્યારે છે ને કહેવાય છે કે સોનાનો સલો એવું જીરું. જીરું માટે અત્યારે તમને માર્કેટના ભાવની ખબર છે, મસાલાનો પાક અતિ કિંમતી, એવું જીરું પકવવું એટલે એમ કહેવાય કે લોઢાના ચણા ચાવવા. હવે એમાં જે કારીગરાઈ કરી અને અમારા રાવકી ગામના ગોરધનભાઈ સખિયા એને સરસ મજાનું પાક ઉત્પાદન લીધું છે, તો આ ભાઈની મુલાકાત લેવા જેવી ખરી કે જીરું પકવવું હોય તો કઈ રીતે પકવાય એ એક ખરેખર નોંધનીય બાબત છે. અને લાખો રૂપિયાનું ઉત્પાદન આવવાનું છે, લાખો રૂપિયાનું, 1000, 2000, 5000 નહીં પણ લાખો રૂપિયાનું. હવે આપણે ખેડૂતો ઘણીવાર બૂમભરાળા કરતા હોય છે, ઉત્પાદન નથી આવતું, ખેતીમાં કાંઈ વળતું નથી, પણ આ પ્રકારે ખેતી કરો જબરજસ્ત, કોઈ તમને નોકરી કે કોઈ ચીજ પૂછશે નહીં, આવું જો ઉત્પાદન આવશે તો. ગોરધનભાઈ, તમે જે આ જીરું વાવ્યું ત્યારથી તમે આની કેવી માવજત કરી? માવજત પૂરેપૂરી. અચ્છા, તમે આને દવાની જે ઓર્ગેનિક છંટકાવ આવે કેટલા દિવસે કરતા? 10, 8, 10, 8, 10. ઓકે, 8 દિવસની આસપાસ પૂરેપૂરવાનું ધ્યાન રાખી અને જીરું આવું પીકું છે તો ગોરધનભાઈ સખિયા અને એની પાસે કોઈને જીરું જોવું હોય તો મારું નામ કૃષ્ણરાજ જાડેજા, 97-27-63-50-60, ગામ રાવકી. રાવકીમાં અમારા લોધીકા ફાર્મર પ્રોડ્યુસર નામની એક એફપીઓની રચના છે અમારી, એ ચાલુ છે અને ગોરધનભાઈ અમારા શેર હોલ્ડર છે અને અમારી સાથે જોડાયેલા છે. આભાર.